આગળ વધીશું તો રેફની પહેલાં મોટો ઈ કે દીર્ઘ લખાય છે. આપણે જેમ વાત થઈ તો રેફની પહેલાં લખાતા ઈ કે મોટો ઉ દીર્ઘ લખાય છે. મેં આપને પહેલાં પણ જે શબ્દો કીધા એમાં છે કીર્તિ, શીર્ષક, પૂર્ણિમા, સ્ફૂર્તિ, આશીર્વાદ અને ઉર્મિ. આમાં તે એ આવશે, બરાબર છે. હવે ચોથું લઈએ કે ચાર કે વધુ અક્ષર ધરાવતા શબ્દોમાં શરૂઆતનો અક્ષર હસ્વ લખાય તો કઈ રીતે. આમાં કયા કયા શબ્દો છે જે એવી રીતના આવશે? તો કે કુસુમાયુધ, નિત્ય નિયમ, શિખામણ, સિલસિલો, નિખાલસતા, બરાબર છે. આમાં એ રીતે કઈ રીતે? તો કે ચાર તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દમાં આ જે ચારેય શબ્દો જે છે એમાં શું કીધું? એનાથી હસ્વ અક્ષર, શરૂઆતનો અક્ષર આપણે જોઈએ. શરૂઆતના અક્ષર જે છે એ હસ્વ લખાય તો કુસુમાયુધ, બરાબર. આગળ યા, યુ, યો પહેલાં લખાતી ઈ હંમેશા હસ્વ લખાય છે. પાંચમું શું કહે છે? યા, યું અને યો. જો આ જે બધા શબ્દો એમાં આપ્યા છે એમાંથી તો કયા કયા આવશે? તો કે ગોવાળીયો, હાથીયો, બરાબર. આ શબ્દમાંથી બીજો આવશે વિક્રિયા, બોલિયા, વળિયા, વાળિયા, સાખિયા, બરાબર. છઠ્ઠું જોઈએ તો જો શબ્દરૂપને ઈ, ય, મોટો ઈ અને ય પ્રત્યે લાગે તો તેવા શબ્દમાં મોટો ઈ દીર્ઘ લખાય છે. કઈ રીતે? તો કે વિશ્વસનીય, માનનીય, પ્રશંસનીય, રાષ્ટ્રીય, બરાબર છે. સાતમું લઈશું, ઈક અને ઈકા પ્રત્યે લાગીને જે શબ્દો બન્યા હોય તેવા શબ્દોમાં મોટો ઈ હસ્વ લખાય છે. તો આ બધા શબ્દો જે છે એમાં કયું છે? તો કે પ્રામાણિક, પ્રામાણિક, આસ્તિક, સ્વાભાવિક, ઐતિહાસિક અને અધ્યાપિકા. હવે નીચેનું આઠમું જોઈએ તો વચનના પ્રત્યયો લગાડતા કે સમાસ બનાવતા શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી. હવે જે મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપને જે સ્વાધ્યાય આપ્યો છે તેમાં આપણા પાઠ્યપુસ્તકમાં ઈ કે ઉ, બરાબર છે, એમ જે લખ્યું છે એમાં વપરાયા હોય તેવા 25 શબ્દોની યાદી તમારે કરવાની રહેશે. એમાં કોઈ કોઈ શબ્દ હું આપને જવાબ જ લખાવી દઉં, આપ ફેરબુકમાં લખી લેશો. કુસુમાયુધ, નિરુત્તર, નિયમભક્તિ, ઝીણવટપૂર્વક, સિલસિલો, રીતરિવાજ, આ આખાય પાઠ્યપુસ્તકનું છે એટલે ખાસ યાદ કરીને આપ લખી લેશો. નિમિત્ત, ખુશનસીબી, પાળીપોષી, પિતૃભક્તિ, લીલી સૂકી, અબોટયુ, દુરુપયોગ, હસ્તલેખિત, ટેલિવિઝન, નિશિત, ઊંડું, પૂર્વાભિમુખ, અધિકારી, પ્રતિસ્પર્ધી, ક્ષત્રિયાણી, બંધુપ્રીતિ, શિરોમણી, ફરી એકવાર પૂર્વાભિમુખ અને પૂજારી. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હાપ આ શબ્દો આપની ફેરબુકમાં લખી લેશો. ખાસ કરીને જ્યારે આપણે લેખન કરીએ ત્યારે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આ માટે બે વાર વાંચી પણ લેશો. હવે જે છે નીચેની જોડણી સુધારીને આપ સૌને આ તૈયાર કરીને ફેરબુકમાં લખવાનું છે. અહીંયા આપણો વ્યાકરણ એકમ 2 સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને જોડણી પૂરું થાય છે તો આપ સૌને ફેરબુકમાં લખી લેવાય. ન સમજાય તે આપ મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.